હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ડિજિટલ ગુજરાત જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે સ્કોલરશિપ યોજના છે તેના વિશે વાત કરવાની છે અને તેના રિલેટેડ એક મોટી અપડેટ અને એક બિગ બ્રેકિંગ ન્યૂઝ લઈને આવ્યો છું તો તે ન્યૂઝ શું છે તેના વિશે સંપૂર્ણ જાણકારી આજે આપવાનો છું તો જે મિત્રો આ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે આ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દે કારણ કે આપણે સ્કોલરશિપ રિલેટેડ નવા નવા વિડીયો છે દરરોજ આપણે આ ચેનલમાં મૂકીએ છીએ એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ કરી દો બીજી વાત એ કે તમારે દરરોજ નવી નવી માહિતી નવા નવા સમાચારો તેમજ શૈક્ષણિક લગતી નવી અપડેટો અને જે સ્કોલરશિપ અંગેની માહિતી જોઈતી હોય તો તમે આપણો એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તો વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો આ વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમજ એક ટેલિગ્રામ ચેનલ પણ છે ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈન કરી શકો છો તો મિત્રો આપે સમયના બગાડી અને વિડીયો શરૂ કરીએ છીએ તો આપણો મેન ટોપિક જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનો છે તમે થમલીને જોયું છે કે જે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં એક મોટો ફેરફાર થયો છે તે શું છે તેની વાત કરું તો આગળ તો સૌ પ્રથમ તો હું તમને એક સ્ટુડન્ટનું લોગિન કરીને બતાવું છું પ્રોફાઇલ અને તેને શું શું ચેન્જ થઈ છે તેના સ્ટેટસમાં તેની સંપૂર્ણ જાણકારી આપું છું મિત્રો તો અહીંયા આપણે મોબાઈલ નંબર દ્વારા લોગ કરીશું અહીંયા મોબાઈલ નંબર અને પાસવર્ડ આપી દીધો છે કેપ્ચા કોડ પણ નાખી દીધો છે હવે આપણે અહીંયા લોગિન પર ક્લિક કરીશું લોગ પર ક્લિક કરીશું એટલે મિત્રો વિદ્યાર્થીની પ્રોફાઇલ ખુલીને આવી જશે હવે અહીંયા આપણે જે થ્રી લાઇન છે તેના પર ક્લિક કરીશું અને અહીંયા સર્વિસ પર ક્લિક કરીશું ત્યાર પછી સ્કોલરશિપ સર્વિસ પર જઈશું સ્કોલરશિપ સર્વિસ પર ગયા પછી મિત્રો અહીંયા તમને તે વિદ્યાર્થીનું સ્ટેટસ ચેક કરીને બતાવું છું કે શું ફેરફાર રહ્યો છે તો તમે અહીંયા જોઈ શકો છો કે તે વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર એસિસ સ્ટુડન્ટ માટેની છે એટલે કે એસટી સ્ટુડન્ટ છે અને તેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે જે કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ અગિયાર બાર માટેની હોય છે અને તમે જોઈ શકો છો અહીંયા તે વિદ્યાર્થીના સ્ટેટસમાં રિન્યૂનો ઓપ્શન આવી ગયો છે હવે રિન્યૂ મિત્રો ક્યારે આવે કે જ્યારે નવા વર્ષના ફોર્મ ચાલુ થતા થયા હોય ત્યારે ઓપ્શન આવે એ લખેલું છે કે યોર એપ્લિકેશન આઈડી પ્રિવિયસ યોર યર યોર પ્રિવિયસ યર એપ્લિકેશન આઈડી જે લખેલી છે તે છે એટલે કે જે ગયા વર્ષની એપ્લિકેશન આઈડી એ લખેલી છે અહીંયા મોબાઈલ નંબર છે તેમજ અપડેટ મોબાઈલ નંબર લખેલું છે તો મિત્રો કહેવાનો મતલબ એમ છે કે જે નવા વર્ષના ફોર્મ છે તે ચાલુ થઈ ગયા છે અને જે વિદ્યાર્થી મિત્રોએ ને સ્કોલરશિપ મળી ગઈ છે જેના એકાઉન્ટમાં સ્કોલરશિપ આવી ગઈ છે તેવા તમામ વિદ્યાર્થીઓને જે રિન્યૂનો ઓપ્શન અહીંયા આવે છે પરંતુ હજુ સુધી જેમને સ્કોલરશિપ મળી નથી તેવા વિદ્યાર્થીઓને રિન્યૂનો ઓપ્શન આવતો નથી અને બીજી વાત એ કે કયા કયા વિદ્યાર્થી ફોર્મ નવા ચાલુ થયા છે તેની આગળ વાત કરું છું મિત્રો એટલા માટે તમે વિડિયો સ્કીપ ના કરો અહીંયા તમે જોઈ શકો છો કે રિન્યૂનો ઓપ્શન આવી ગઈ છે હવે રિન્યૂ પર ક્લિક કરીએ તો પણ તેનું જે તે રીન્યૂ થઈ જાય છે અને બધી જ નવી માહિતી આપણે ભરીને સબમિટ પણ કરી શકીએ છીએ તો અહીંયા મેં તમને આ માહિતી આપી કે રિન્યૂ જેને પણ સ્કોલરશિપના ફોર્મ બે વર્ષે ભર્યા હતા અને તેમને હવે સ્કોલરશીપ મળી ગઈ અને તેમને રિન્યૂ કરવાનો ઓપ્શન આવી ગયો હોય તો તે જલ્દીથી પણ રિન્યૂ કરી શકે છે તો તમને હવે જણાવું છું કે કયા કયા વિદ્યાર્થીઓને જે ફોર્મ છે તે ચાલુ થઈ ગયા છે સૌપ્રથમ આપણે એસસી કેટેગરીની વાત કરીએ જેમની કાસ્ટ એસસી છે તો તેવા વિદ્યાર્થીઓને પણ ફોર્મ ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આપણે બે હજાર ચોવીસનો અહીંયા લઈએ તો તમે જોઈ શકો ફાઇનાન્શિયલ યર બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે બધી જ સ્કોલરશીપ છે બી સી સિક્સ ટુ પોઈન્ટ વન પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ત્યાર પછી જે ટ્યુશન ફીવાળી સ્કોલરશીપ છે તેના ફોર્મ પણ ચાલુ થઈ ગયા છે તો મિત્રો આ બધા ફોર્મ ચાલુ થઈ ગયા છે એસસી કેટેગરીના હવે આપણે આગળ વાત કરીએ જે ઓબીસી કેટેગરીના છે તેના જોઈએ કે તેના ફોર્મ ચાલુ થયા છે કે નહીં જે ઈબીસી અથવા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી છે તેના ફોર્મ ચાલુ થયા નથી એટલે કે જે નિયામક વિકસતી જાતિ કલ્યાણ જે ઓબીસી કાસ્ટ છે એટલે કે અધર બેકવર્ડ ક્લાસ તેના ઓનલાઈન ફોર્મ છે નવા ચાલુ થયા નથી ફક્ત ને ફક્ત આપણે આગળ જોઈએ તો એસસી કેટેગરીના ફોર્મ ચાલુ થયા છે અને જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમના પણ ફોર્મ ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો ટ્રાઇબલ ડેવલપમેન્ટ એટલે કે જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તેમના પણ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો હવે આગળ વાત કરીએ તો સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે કે એસસી કેટિંગના જે વિદ્યાર્થીના ફોર્મ છે તે રિન્યૂ કરી શકે છે એસટી કેટિંગના વિદ્યાર્થીઓ પણ કરી શકે છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી નથી તો હવે તેમનું શું તો મિત્રો આ ઘણી જ મોટી અને અગત્યની બાબત કહેવાય કારણ કે હજુ સુધી સ્કોલરશિપ મળી નથી અને નવા વર્ષના ફોર્મ પણ ચાલુ કરી દીધા છે તો હવે આ બેદરકારી કહી શકાય કારણ કે હજુ સુધી ઘણા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી નથી તો મિત્રો તમારે કંઈ જ નહીં કરવાનું તમારે સ્કોલરશિપ આવે ત્યાં સુધી વેઇટ કરવાનું છે હાલ પૂરતું તમારે ફોર્મ નહીં ભરવાનું અને જો ફોર્મ ભરવું હોય તો જેને પણ સ્કોલરશિપ મળી ગઈ તે ભરી શકે છે અને જેને નથી મળી અને જેને રિન્યુ ઓપ્શન આવે છે તે પણ રિન્યૂ કરી શકે છે બીજી વાત એ કે જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તો તમે મને ડિજિટલ ગુજરાતનું જો ફોર્મ ભરાવો હોય ડિજિટલ ગુજરાતમાં જે જેમને ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે અને જેમણે ઓનલાઈન ફોર્મ ભરાવો હોય ઘરે બેઠા તે મને આ તમારી સ્ક્રીન પર વોટ્સઅપ નંબર દેખાય છે તે વોટ્સઅપ નંબર પર તમે ડોક્યુમેન્ટ સેન્ડ કરીને તમે મને મેસેજ કરીને તમે જાતે જે મેસેજ કરીને ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો મિત્રો તો મેં તમને આપ્યા થોડી ઇન્ફોર્મેશન હવે મિત્રો વાત કરીએ તો હવે કે જેમને આ વર્ષના નવા ફોર્મ ચાલુ થઈ ગયા છે અને જેમને આગળ વર્ષે સ્કોલરશિપ નથી મળે તો તેમને શું સ્કોલરશિપ નહીં મળે તો મિત્રો આ વિશે હવે હું કંઈ કહી શકતો નથી કારણ કે પહેલાં તો મેં તમને કહ્યું હતું કે સ્કોલરશિપ હંડ્રેડ પર્સન્ટ મળી જશે પરંતુ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે સ્કોલરશિપના ફોર્મ નવા ચાલુ થઈ ગયા છે પરંતુ ગયા વર્ષના વિદ્યાર્થીઓને જે ફોર્મ છે તે એપ્રૂવ થઈ ગયા પરંતુ હજી હજુ સુધી સ્કોલરશીપ મળી નથી તો હવે આને શું સમજવું તે હું પણ મૂંઝવણમાં છું એટલા માટે હું પણ કંઈ કહી શકતો નથી તો મિત્રો મેં તમને ઇન્ફોર્મેશન આપી જો સારી લાગ્યું હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી દેજો અને આપણે દરરોજ નવા સ્કોલરશિપના વિડીયો મૂકીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલું છે જલ્દીથી વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં